વિદ્યાર્થી મિત્રો સંશોધક મિત્રો મારી એવી ઈચ્છા ખરી કે તમે તમારા ખરીશોધનમાં ખૂબ આગળ વધો નવી નવી બાબતો જે ઇતિહાસના કાચા પાનાઓમાં દબાયેલી પડી છે એને શોધી લાવો અને સમાજની સમક્ષ એની વાતો કરો તમારા મહાનિબંધમાં સંશોધનમાં પ્રથમ કક્ષાના સાધનોના આધારે વધુ રાજ્યના અભિલેખાગારોનો સ્વાદ ચાખ્યો છે એનાથી પછી ક્યારેય દૂર રહી શકતા નથી એટલો બધો એને અભિલેખાગારની અંદર આનંદ આવતો હોય છે આજે આપને રાષ્ટ્રીય અભિલેખાગાર જેને અંગ્રેજીમાં નેશનલ આર્કવાઇઝ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે એની વાત કરવી છે મને તો ઇતિહાસકારનું બિરુદ મેળવવું સહેલું નથી ખૂબ કામ કરવું પડે છે આંખો ફોડવી પડે ધૂળ ખાવી પડે દફતરો જોવા પડે તો ઇતિહાસના દરેક સંશોધકે ઇતિહાસકારે આ રાષ્ટ્રીય ગંગોત્રી સમાન આ તીર્થની

દેશી રજવાડાઓના બ્રિટિશ એજન્સીઓના કોઠીઓના મહત્વના અભિલેખાકારમાં મુઘલ કાળના પણ કેટલાક અલભ્ય રેર દસ્તાવેજો સાચવવામાં આવ્યા છે આપને જો આપનો વિષય રાજકીય અથવા દેશી રજવાડાના કેટલાક સંશોધકો રાષ્ટ્રીય અભિલેખાગારમાં જવાની આળસમાં બીજા કોઈના મારા તમારા જેવાય જેને અભિલેખાગારમાં જઈને ફાઇલો શોધી હતી તપાસી હતી અને એના મહાનિબંધમાં એણે ઉલ્લેખ કરેલો છે એ મહાનિબંધમાંથી અથવા એના પુસ્તકમાંથી સીધે સીધી કરીને પોતાના સંશોધનમાં હોય છે છે હકીકતે આ સાવ ખોટું તમે એમાં જરૂર પકડાઈ જાઓ પકડાઈ જાઓ પકડાઈ જાઓ અને તમે વિદ્યાની ચોરી કરી હોય એવું પણ સાબિત થાય રાષ્ટ્રીય અભિલેખાગારમાં કોણે કોણે ક્યારે ક્યારે

આપણે પહોંચી શકતા હોય તો પણ અભિલેખાગી છે મારી આજના ઉગતા સંશોધકોને એક એવી સલાહ છે શું સલાહ છે કે જો આપે રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત ન લીધી હોય તો આપના સંશોધનમાં આવી ફાઈલો ટાંકવાનો ખોટો માભો પાડવાનો બિલકુલ રહેવા દેવું જોઈએ અભિલેખાગારમાં તો તો બરાબર ન ઠીક વાત છે પરંતુ આપની પાસે જો પૂરતી માહિતી નહીં હોય અને અભિલેખાગારમાં જાઓ તો હીરો ઘોઘે જઈને આવ્યો હોય એવું પણ બને તમને કશી માહિતી ન મળે અને ડેલીએ હાથ દઈને પાછા આવ્યા હોય એવું બને જો આપના માર્ગદર્શક અભિલેખાગારના જાણકાર હોય અને જો પોતે અભિલેખાગારનો ઉપયોગ કર્યો હોય તો તે જરૂર કહી શકે આપને એના વિષયની કેવી રીતે ત્યાં જવું ફાઇલો તપાસવા માટે શું કરવું પરંતુ કદાચ તમારા માર્ગદર્શકનો વિષય ખૂબ આધુનિક હોય તો એમણે કદાચ રાષ્ટ્રીય અભિલેખાગારની ન મુલાકાત લીધી હોય એવું પણ બને અને એ એ માફ છે દરેક બધા જ બધું કરતા હોય 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 એવું જરૂરી નથી જેને મારી જેમ શોખ શોખ કરે ન એને આપણે ફરજિયાત અભિલેખાગારના બારણે મોકલવા છે એવું આપણે કહેતા નથી રાષ્ટ્રીય અભિલેખાગારમાં દસ્તાવેજો જોવા માટે આપે આપના માર્ગદર્શક શ્રીની અથવા આપ ની કચેરીના વડાના સહી સિક્કા કરી રાષ્ટ્રીય અભિલેખાગારને અંગ્રેજીમાં અરજી કરવાની હોય છે તેની પરવાનગી આવે તમે રાષ્ટ્રીય મુલાકાત લઈ શકો છો રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લઈ ત્યાં જેટલા દિવસ તમે હાજર રહ્યા હો એનું પ્રમાણપત્ર લેવાનું પણ તમે ચૂકતા નહીં આપને રાષ્ટ્રીય અભિલેખાગારમાં કઈ કઈ સગવડતાઓ મળે છે શું કેવી કેવી ફાઇલો મેળવી શકાય એની આછેરી માહિતી આપીને આપના પથ પ્રદર્શક રૂપ વાતો આજે કરવી છે રાષ્ટ્રીય અભિલેખાગારની બે વખત મેં મુલાકાત લીધી છે એક વખત પીએચડી કરતી વખતે અને એ પછી બીજી વખત પણ રાષ્ટ્રીય અભિલેખાગારમાં જવાનું બન્યું છે મને તો એમ લાગે કે દર વર્ષે રાષ્ટ્રીય અભિલેખાગારમાં જવાનું બને તો આપણે ત્યાંથી કેટલું કેટલું સોના જેવું સાહિત્ય શોધી આવીએ પણ દરેક વખતે નથી જવાતું એ વાત પણ એટલી જ સાચી છે રાષ્ટ્રીય અભિલેખાગારનો ગુજરાતના વ્યક્તિઓ કરતા વધુ ઉપયોગ અન્ય રાજ્યોના વ્યક્તિ અને એનાથી પરદેશના વ્યક્તિઓ ઉપયોગ વધુ કરતા જોવા મળે છે તમે રાષ્ટ્રીય અભિલેખાગારના રિસર્ચ રૂમમાં અવશ્ય બે પાંચ ફોરેનરોને જો જો ને જો એ એટલા ઊંડાણથી રસપૂર્વક કામ કરી રહ્યા હોય એ જોઈને આપણને એમાંથી કંઈક શીખવાનું મન થાય કે જે માણસ ક્યાં ક્યાંથી સાત સમંદર પાર કરીને કોઈ અમેરિકાથી કોઈ જાપાનથી કોઈ ઇંગ્લેન્ડથી કોઈ આફ્રિકાના કોઈ દેશમાંથી આવ્યો હોય અને એ કંઈક સાહિત્યની શોધખોળ કરી રહ્યો હોય એવા દ્રશ્યો તમે આ રાષ્ટ્રીય અભિલેખાગારના રિસર્ચ રૂમમાં અવશ્ય જોઈ શકો છો અભિલેખાગારની મુલાકાત લઈને પોતાનું સંશોધન કર્યું હોય એને ઇતિહાસકાર ગણી શકાય શક્ય હોય ત્યાં સુધી તમામ સંશોધકોએ આ ગંગોત્રી સમાન સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ આ રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીના એવા પોશ એરિયાની અંદર આવેલ છે જનપથ વિસ્તારમાં આવેલ છે કે જ્યાં આપણે જઈએ ત્યાં આજુબાજુમાં બે પાંચ કિલોમીટરમાં ખાણીપીણીના કોઈ સ્થળો ન મળે અને આપણે કાં તો ટિફિન લઈને જવું પડે અથવા રાષ્ટ્રીય અભિલેખાગારની સરકારી વ્યાજબી ભાવની કેન્ટીનમાંથી ચા દાળ ભાત પૂરી કટલેસ ઈંડા કે આવી વસ્તુથી કેન્ટીનમાં બે પાંચ પંદર રૂપિયામાં ભરપેટ જમી શકો છો પરંતુ લક્ઝરિયસ હોટલ જેવું નહીં પણ ચાલી જાય તો દિલ્હીની અંદર રાષ્ટ્રીય અભિલેખાગારમાં દરેક સંશોધકે પોતાના વિષયને અનુરૂપ સાહિત્ય શોધવા માટે જવું જોઈએ અને ત્યાં જઈને એ સાહિત્ય કેવી રીતે ગોતશો કેવી રીતે તમને મળશે એની બધી જ વાત હું તમને હવે એક પછી એક બાબતોને જાણકારી આપવા જઈ રહ્યો છું કાઠિયાવાડ વિસ્તારના રજવાડાઓની માહિતી રાષ્ટ્રીય અભિલેખાગારમાં વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી ભાગ નંબર એક બે ત્રણ અને ચાર આવા ત્યાં રિસર્ચ રૂમમાં વોલ્યુમ પડેલા છે એમાંથી તમારે એ જ વોલ્યુમ શોધીને એમાંથી તમારે જુદા જુદા વિષયો તમારા સંશોધનને લગતા કયા છે એની માહિતી લખીને અલગ તારવવી પડે અને એમાંથી તમે જે જે કાગળ ભરીને આપશો એ રોજે રોજ તમને સવારમાં એક વાગે અને સાંજના ચાર વાગ્યે પાંચ પાંચ જેટલી ફાઇલો ઉપરથી કાઢી કાઢીને આપવામાં આવે છે જ્યારે આ અભિલેખાગારના રિસર્ચ રૂમમાં વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીનો ઇન્ડેક્સની ફાઇલો ચોપડો જોઈ રહ્યા હો એમાં આવા ટૂંકાક્ષરો આવતા હોય છે તે તમે બરાબર સમજતા હો તો તમે તમારા વિષયને અનુરૂપ ફાઇલો જલ્દી શોધી શકો છો પીઆરનો મતલબ થાય એ આમ આ વિષયની મિસ એટલે છૂટક ફાઇલો સી એટલે કોન્ફિડેન્શિયલ ફાઇલો પીએબી એટલે પોલિટિકલ ઓફ ધ બોમ્બે આર એટલે રિવ્યુ એપ્લિકેશન ઓફ ધ બોમ્બે પીએ એસ એટલે પોલિટિકલ અપીલ ઓફ ધિકલ અપીલ ઇન્ડિયા આ ટૂંકાક્ષરી શબ્દોના જો તમે અર્થ સમજતા હો તો તમારા વિષયને અનુરૂપ માહિતી કઈ ફાઇલોમાં હોવાની શક્યતા છે એ આપ જલ્દીથી જાણી શકો છો એઆઈ એટલે અપીલ ઇન્ડિયા જી એટલે ગરાસ અપીલ એ જી એટલે અપીલ ગરાસ એમ એટલે મેઇન બ્રાન્ચ આરજી એટલે રિજિયોનલ કમિશનર ઓફ સૌરાષ્ટ્ર આર એટલે રેવન્યુ બ્રાન્ચ તો આવા જે ટૂંકાક્ષરી શબ્દો ઇન્ડેક્સમાં લખાયેલા હોય છે એના ઉપરથી આપ આપના વિષયને અનુરૂપ ફાઇલો શોધી શકો છો આપે અભિલેખાગારમાંથી અઢારસો સત્તાવનના પ્રસંગ વિશે ફાઇલો પત્રો કાગળો વિશે જાણવું છે તો આપ કેટેલોગ ઓફ સીલ कम्युनिटी पेपर इंपीरियल रिकॉर्ड पेपर 1748 થી 1849 લિસ્ટ ઓફ મિલિટરી સેક્રેટરી ગવર્નર જનરલ 1774 થી 1908 લિસ્ટ ઓફ વર્લ્ડ વોર 1914 થી 1919 વર્લ્ડ વોર રેકોર્ડ 1914 થી 1930 દરમિયાનનું સાહિત્ય આપ એમાંથી પ્રાપ્ત કરી શકો છો આપને કાઠિયાવાડની રેલવે વ્યવહાર વિશેની માહિતી જાણવી છે તો આપ રેલવે કન્સ્ટ્રક્શન નામની ફાઇલો જે અઢારસો ઓગણ એસીથી ઓગણીસો પાંચ સુધીના ત્રણ વોલ્યુમમાં એની ઇન્ડેક્સ સમાયેલી છે જેમાંથી આપ રેલવે કઈ રીતે નંખાઈ કેટલો ખર્ચ થયો હતો કોણે ઉદ્ઘાટન કર્યું હતું કોનો કેટલો ભાગ લાગ હતો કોણ એન્જિનિયર હતા કેવી રીતે રેલવે બાંધવામાં આવી હતી આની સિલસિલાબંધ હકીકતો તમે આ દફ્તરોમાંથી પ્રાપ્ત કરી શકો છો પરંતુ તમને આ વિષય ઉપરનો ખ્યાલ હોય તો તમે જલ્દી આ બધું પ્રાપ્ત કરી શકો છો એટલે આપને અહીં આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે તો તમને ઉપયોગી થશે આ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વિશે જાણવા માંગો છો તો લિસ્ટ ઓફ વર્લ્ડ વોર ઓગણીસો ચૌદથી થી ઓગણીસો ઓગણીસ વર્લ્ડ વોર રેકોર્ડ ઓગણીસો ચૌદથી થી ઓગણીસો ત્રીસ વર્લ્ડ વોર સેક્શન ઓગણીસો બેતાલીસથી થી ઓગણીસો છેતાલીસ લિસ્ટ ઓફ મિસ રેકોર્ડ ઓફ ફોરેન ડિપાર્ટમેન્ટ નામના દફતરોમાંથી આપના વિષયને અનુરૂપ અલભ્ય જે તે સમયની માહિતી આપ પ્રાપ્ત કરી શકો છો સ્વાતંત્ર્ય સંગ્રામ વિશેની ગુજરાતની માહિતી તો રાજકોટના અભિલેખાગારમાં વધુ સંગ્રાહેલી પડી છે પરંતુ દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ તમે આ વિશે જાણવા માંગતા હો તો હોમ અફેર ફ્રીડમ ફાઇટર નામની ફાઇલો તથા કેબિનેટ સેક્રેટરી પેપર ઓગણીસો છત્રીસથી ઓગણીસો ચોસઠ દરમિયાનના કાગળો છે તે આપ આ પ્રકારનો જે ઇન્ડેક્સનો ચોપડો બનાવવામાં આવ્યો છે એમાંથી આપને અનુરૂપ ફાઇલો શોધીને આપ પરચી મોકલો એટલે તરત જ તમને આ વિષયની ફાઇલો શોધીને આપના ટેબલે મોકલી આપવામાં આવે છે મેં આપને કહ્યું ને કે અભિલેખાગારમાં તો ઇતિહાસનો કાચો ભંડાર ભરેલો છે એમાં તો સદીઓ પુરાના દફતરો કાગળો રૂકાઓ બધું જે કંઈ પ્રાપ્ત થયું એને સાચવી લેવામાં આવ્યું છે આપ મુઘલો વિશે જાણવા માંગતા હો તો અહીં સંગ્રહાયેલ મુઘલ ડોક્યુમેન્ટ નામના કેટેલોગમાંથી ઔરંગઝેબ વિશેની ઘણી બધી સિલસિલાબંધ માહિતી પ્રાપ્ત કરી શકો છો પરંતુ આ તમને ખ્યાલ હોય કે આ ઇન્ડેક્સમાં આ પ્રકારની ફાઇલોના નામ રાખવામાં આવ્યા છે તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો અભિલેખાગારમાં તો એટલી બધી રસપ્રદ વિગતો આપણને મળે છે કે આપણે એ વિગતો જોઈને નવાઈ જ પામી જઈએ કે એ યુગમાં કેવી વ્યવસ્થા હશે કેવી સાચવણ હશે કેવા માણસો વ્યવસ્થિત રીતે કામ કરતા હશે અને આ બધું જ એમણે આપણા માટે સાચવી રાખેલું છે અભિલેખાગારમાં વિવિધ પ્રકારના નકશાઓ પણ જોવા મળે છે રાજસ્વ માનચિત્રોની વર્ણાનુક્રમ સારણી અભિલેખાગારમાં મોજૂદ છે આપ આ પ્રકારના ઇન્ડેક્સમાં તપાસ કરવા જશો તો આપને કાઠિયાવાડના અનેક પ્રકારના નકશાઓ રાજસ્વ માનચિત્રો આમાંથી મળી શકે છે પરંતુ સૌથી મોટી સંશોધનની શરત એ હોય છે કે સંશોધક આ બાબતથી જાણકાર હોય તો જ એ વ્યક્તિ ત્યાં પહોંચી શકે છે કારણ કે અભિલેખાગારનું બિલ્ડિંગ તો તો સાત આઠ માળનું આખા માળના માળ ચિક્કાર ભરેલા છે એમાં કેટલી બધી વિગતો સમાયેલી હોય આખા હિન્દુસ્તાનનું રેકોર્ડ જ્યાં સચવાયેલું હોય એમાં તમારી પાસે માહિતી ન હોય તો આપણો ગજ પણ ન વાગે એટલા માટે આપને આ બધી વિગતોથી અત્યારથી જ પરિચિત કરાવી દીધા હોય તો તમે ત્યાં જઈ આ વિગતો અવશ્ય સારી રીતે જાણી શકો હવે વિજ્ઞાને દુનિયાને સાંકળી બનાવી દીધી છે આપણે ઘરે બેઠા બેઠા પણ રાષ્ટ્રીય અભિલેખાગારનો ઉપયોગ કરી શકીએ છીએ રાષ્ટ્રીય અભિલેખાગારની જે વેબસાઇટ આવેલી છે એમાં આપ અભિલેખ પોર્ટલ નામનું આપનું ખોલીને જેમાં આ સોળ જેટલા વિષયો ઉપર જુદી જુદી માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે અભિલેખાગારના વેબસાઇટ ઉપરથી આપ થોડા સર્ચ કરતાં કરતાં આગળ જશો એમ એમ આપણને અભિલેખાગારથી વધુને વધુ પરિચય મળતો જશે તમારે આમાંથી કયા પ્રકારની માહિતીની જરૂર છે એ માહિતી મેળવવા માટે આપને જે અભિલેખાગારના પોર્ટલ ઉપર આ પ્રકારની વિગતો જોવા મળશે જેમાંથી તમે આગળ આપનું નામ ઠામ મોબાઈલ ઈમેલ નંબર કોન્ટેક નંબર આ બધી જ વિગતોને ફિલઅપ કરતા આપ એ માહિતી આપના કમ્પ્યુટર અથવા મોબાઈલમાં જોઈ શકો છો આપનું એ બધું જ યોગ્ય થયે આપ પાસવર્ડ મેળવીને અહીં જે ફાઇલ દેખાય છે નાની એને તમે ઝૂમ કરીને મોટા સ્વરૂપે જોઈ શકો છો વાંચી શકો છો આ દરેક ફાઇલોમાં આડા અક્ષરે નેશનલ આર્કવાઇઝ ઓફ ઇન્ડિયા નામ લખેલું રહે છે હવે જ્ઞાન વિજ્ઞાનના યુગમાં કોઈ બહાના કાઢી શકે એમ નથી કે અમે ત્યાં સુધી જઈ શકીએ એમ નથી મારી પરિસ્થિતિ નબળી છે હું એટલો બધો ખર્ચ કરી શકું એમ નથી પરંતુ જેની પાસે બુદ્ધિ છે આવડત છે જેના માર્ગદર્શક ગુરુ યોગ્ય પ્રકારના મળી ગયા હોય એને આવી માહિતી પ્રાપ્ત થતાં એ રાષ્ટ્રીય અભિલેખાગાર નવી દિલ્હીમાં જે ઓનલાઈન ફાઇલો જોઈ શકાય છે જે તમે અહીં જોઈ શકો છો અઢારસો સત્તાવનના બળવાની ફાઇલો સુભાષચંદ્ર બોઝની ફાઇલો પાલિતાણા રાજ્યની ફાઇલો આર એસ એસની ફાઇલો આવી ઢગલાબંધ ફાઇલો તમે ઓનલાઈન તપાસી શકો છો એટલે એમ કહેવાનું મન થાય કે મન હોય તો માળવે જવાય જ છે પરંતુ જેને કામ જ નથી કરવું જેને બહાના જ કાઢવા છે જેને માત્ર રસ્તો રોડવી દેવો છે એના માટે આવી કોઈ લમણાજીક કરવાની જરૂર નથી સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન થયું એવી બધી વાતો આવી હતી ત્યારબાદ સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે અનેક પ્રકારના કમિશનો રચાયા એની તપાસો થઈ હતી તેમ છતાં તેમના મૃત્યુનું રહસ્ય અકળ રહ્યું હતું આ સુભાષચંદ્ર બોઝ વિશેની કોન્ફિડેન્શિયલ ગુપ્ત ફાઇલો પ્રધાનમંત્રી કાર્યાલયમાં આજ સુધી લોક એન્ડ કીમાં હતી આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યના ઇતિહાસ સંશોધક માટે સુભાષચંદ્ર બોઝ વિશેની સાચી અને કેવી કેવી માહિતી મળી હતી તપાસો થઈ હતી એ બધી જ બાબતોને અવગત કરાવવા માટે ખુલ્લી મૂકીને ઇતિહાસ સંશોધકોના માટે તેઓ હિતકારી નીવડ્યા છે આપ અહીં જે જોઈ રહ્યા છો તે બધી જ ફાઇલો આપ ઓપન સ્વરૂપે આપના મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં જોઈ શકો છો તો મેં આપને ભારતના સૌથી મોટા રાષ્ટ્રીય અભિલેખાગારની કંઈક વાતો કરી પરિચય કરાવ્યો તમારે ત્યાં જઈને કેવી રીતે કામગીરી કરવી એ બધું સમજાવ્યું છે હું એવી આશા રાખું કે તમે રાષ્ટ્રીય અભિલેખાગારમાં જાઓ તમારા સંશોધનને અનુરૂપ વિગતો શોધો તમારા મહાનિબંધમાં એને ઉલ્લેખો અને તમે પણ એક ઇતિહાસના ક્ષેત્રમાં વિદ્વાન વ્યક્તિ તરીકેનું નામ કમાવ એવી શુભેચ્છા સાથે મારા શબ્દોને વિરામ આપું છું સમગ્ર ગુજરાતના પીએચડીના દરેક માર્ગદર્શકશ્રીને મારી બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના છે કે આપના સંશોધક વિદ્યાર્થી પાસે રાષ્ટ્રીય અભિલેખાગારનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ માહિતી પહોંચાડવામાં મને અને ઇતિહાસને ઉપયોગી નીવડો એવી હું આશા રાખું છું બાકી તો આજે મારી સ્થિતિ જેમ નાની દીકરી રૂપાળી હોય અને એને કોઈ ઘરમાં જ પૂરી રાખવામાં આવતી હોય એવી થઈ ગઈ છે ત્યારે મારી આપને કરબદ્ધ પ્રાર્થના છે કે જ્ઞાન તો જેમ ફેલાશે એમ વધુ સારું થશે કોઈ કદાચ ઓછું વાંચતું હોય કોઈ કદાચ ઓછું લખતું હોય તો એ બધું જ માફ છે પણ જે કોઈ કાંઈ કરી રહ્યું છે એને આપણે આ રીતે પણ ટેકો આપીએ એના કાર્યને આગળ વધારીએ અને જે કોઈ વિદ્યાર્થીઓ આગળ જવા માંગે છે એને આપણે રસ્તો બતાવીએ કેડી બતાવીએ એ જ ઇતિહાસની સાચી સેવા છે તો ફરીવાર આપ સૌનો આભાર અને અહીં હું મારા શબ્દોને વિરામ આપું છું